हेलो एवरीवन, गुड मॉर्निंग। लास्ट वीडियो नी अंदर आपणे चैप्टर नंबर 5 नी शुरुआत करेली अने एनी प्रस्तावना नी अंदर आपणे वात करेली के आपणे जे द्रव्य छे ए द्रव्य नी अवस्थाओ विशे भणवानुं छे अने एमां मुख्य त्रण अवस्थाओ के जेनी चर्चा आपणे करवानी छे, घन, प्रवाही अने वायु। એની સિવાયની બે અવસ્થાઓ છે, એના વિશેની માહિતી તમે આગળ ચેપ્ટર નંબર 1 માં ક્યાંક ને ક્યાંક નામ સાથે ભણી ગયા છો, એટલે બોઝ, આઇન્સ્ટાઇન કન્ડિશન, પ્લાઝ્મા, આ બધી અવસ્થાઓ છે એ તમે આગળ ચર્ચા થોડી ઘણી કરી છે। પણ હાલ આ ચેપ્ટરની અંદર આપણે જેના વિશે ભણવાનું છે એ મોસ્ટ બધી થિયરી પ્રવાહી અને વાયુ ઉપર તમારે ભણવાની છે। તો કાલે આપણે વાન્ડરવાલ્સ બળ એટલે શું, કેવા અણુઓ વચ્ચે વાન્ડરવાલ્સ બળ ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરી હતી અને એનું વાન્ડરવાલ્સ નામ કેમ આપવામાં આવેલું એ પણ વાત કરી, અને આ વાન્ડરવાલ્સ બળ છે એના પ્રકાર કેટલા છે અને કયા કયા એની પણ ચર્ચા કરેલી કે ભાઈ ત્રણ પ્રકારના વાન્ડરવાલ્સ બળ છે એ હાલ તમારે ભણવાના છે અને એના વિશે ડિટેલની અંદર આપણે આગળ ચર્ચા કરશું એવી વાત થઈ। તો એ વાન્ડરવાલ્સ બળ છે એ ઉત્પન્ન કઈ રીતે થાય, એવું શું બને પરમાણુની અંદર કે વાન્ડરવાલ્સ બળ છે એટલે કે આકર્ષી આંતરણીય બળ જેને આપણે વાન્ડરવાલ્સ બળ કીધેલું એ ઉત્પન્ન થાય છે। તો હાલ આપણે કેની ચર્ચા કરવાના છીએ, તો કે વાન્ડરવાલ્સ બળની ઉત્પત્તિનું કારણ એટલે કે વાન્ડરવાલ્સ બળ ઉત્પન્ન થવાનું રીઝન શું છે એની આપણે ચર્ચા કરવાની છે। એટલે તારીખ આપણે લખી દઈએ કે આજે 26/11/20 અને બોર્ડ નંબર 1। ચાલો, તો પહેલા નંબરના બોર્ડની અંદર આપણે વાન્ડરવાલ્સ બળ છે એ ઉત્પન્ન થવાનું કારણ શું છે એની ચર્ચા કરવાની છે। તો જોઈએ કે કેના લીધે ઉત્પન્ન થાય છે। તો જો એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન, એટલે કોઈ પણ હું અણુ લઉં તો એ અણુના અંદર પરમાણુઓ આવેલા હોય, એટલે એની સપાટી ઉપર શું આવેલા હોય તો કે ઇલેક્ટ્રોન આવેલા હોય, તો એ અણુની અંદર એટલે અણુ ઉપર રહેલા એટલે સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન એ બીજા પાડોશી અણુના પરમાણુના કેન્દ્રનું શું થાય તો કે આકર્ષણ અનુભવતા હોવાથી વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે। જો રીઝન શું, તો કોઈ એક અણુ લઈ લો અને એ અણુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન, તો જો એ અણુ છે એની અંદર રહેલા પરમાણુના જે કેન્દ્રો છે એ કેન્દ્રો તો એ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ ધરાવતા હોય, પણ થાય છે શું તો કે એના પાડોશી જે અણુ હોય એટલે કે એના જેવો બીજો અણુ હોય, એટલે ઉદાહરણ તરીકે વાત કરીએ તો દાખલા તરીકે હું અહીંયા એક અણુ દર્શાવું છું અને આ પ્લસ ચાર્જ છે અને અહીંયા ઇલેક્ટ્રોન રહેલો છે। ચાલો અહીંયા આપણે વ્યવસ્થિત સમજાવીએ, એટલે આ ધન ચાર્જ, આ એની ઇલેક્ટ્રોન રચના છે, અહીંયા ઇલેક્ટ્રોન રહેલો છે, તો આ ઇલેક્ટ્રોનને પરમાણુના કેન્દ્ર તરફ આકર્ષણ તો હશે જ, કારણ કે તો જ એની કક્ષામાં ભ્રમણ કરતો હશે, પણ એની બાજુમાં રહેલા એટલે કે એની બાજુમાં બીજો કોઈ અણુ રહેલો હોય અને એ અણુનું કેન્દ્ર છે એ આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, અથવા એ ઇલેક્ટ્રોન એ પાડોશી અણુ છે એના કેન્દ્ર તરફ શું દર્શાવે છે તો આકર્ષણ અનુભવતા હોય છે। જો જોડાયેલા નથી હોતા, ફક્ત એની તરફ શું દર્શાવે છે, આકર્ષણ દર્શાવે છે। તો આ આકર્ષણના લીધે જે બળ ઉત્પન્ન થાય એટલે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે તો કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહેવામાં આવે છે। તો હવે ખબર પડી, એક અણુ એમાં રહેલો ઇલેક્ટ્રોન એ બીજા અણુના પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્ર તરફ શું ફક્ત અનુભવતો હોય આકર્ષણ,
અને આકર્ષણ બળને શું કહેવામાં આવે તો કે વાનરવાર્ષ બળ કહેવામાં આવે છે તો વાનરવાર્ષ બળ ક્યારે ઉત્પન્ન થાય તો એના માટેની આપણે ચર્ચા કરી કે આવું કારણ શું છે વાનરવાર્ષ બળ ઉત્પન્ન થવાનું તો રીઝન એક એક પરમાણુનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુના કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવતો હવે આ આકર્ષણ બળ છે એ ક્યાં સુધી તમને જોવા મળે એટલે ક્યાં સુધી એ પ્રવર્તે તો આ આકર્ષણ બળ એટલે આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આ આકર્ષણ બળમાં વધુમાં વધુ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી જો શબ્દ શું છે 4.5 એંગસ્ટ્રોમ એટલે 10^-10 ઘાત મીટર થાય બરોબર તો 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી એટલે કે સુધી પદાર્થમાં પ્રવર્તે છે તો આ વાનરવાર્ષ બળ છે એની અનુભૂતિ અથવા એની પ્રબળતા ક્યાં સુધી તમને દેખાય છે કે 4.5 એંગસ્ટ્રોમ સુધી તમને જોવા મળે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે તો છે ક્યાં સુધી લાગે તો કે ભાઈ પ્લુટો સુધી કે નેપ્ચ્યુન સુધીનું ગુરુત્વાકર્ષણ બળ છે એનું અનુભૂતિ હા વધતા ઓછા પ્રમાણમાં હોય જેમ અંતર વધે એમ પણ એ બળની પ્રવળતા એટલે ક્યાં સુધી પ્રસરી શકે તો એ 4.5 એંગસ્ટ્રોમ સુધી એની તમને શું જોવા મળે તો કે અંતર સુધી એ વાનરવાર્ષ આકર્ષણ બળ છે એની પ્રબળતા જોવા મળે છે હવે આગળ જોઈએ તો પ્રભાવ એટલે કે આ વાનરવાર્ષ આકર્ષણ બળ છે એનો પ્રભાવ કયા કયા ભૌતિક ગુણધર્મો ઉપર પડે છે એની ચર્ચા કરવાની છે તો જો આપણે એના પ્રભાવ વિશેની વાત કરવી છે તો પહેલો પ્રભાવ કેની ઉપર જોવા મળે તો કે પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર વાનરવાલ્સ બળની અસર જોવા મળે છે તો જો વાનરવાલ્સ આકર્ષણ બળ છે એનો પહેલો પ્રભાવ કેના ઉપર તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર તમને જોવા મળે છે તો જુદા જુદા પદાર્થના અણુઓ માટે વાત કરીએ તો જુદા જુદા પદાર્થના અણુઓ માટે તેની પ્રબળતા એટલે તેની એટલે કોની તો કે વાનરવાલ્સ આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોય તો એના લીધે ફેરસું પડે તો જુઓ જેમ અણુના અંદર રહેલા પરમાણુનું કેન્દ્ર વધુ શક્તિશાળી એટલે કે આ પરમાણુ છે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધુ તો એનું આકર્ષણનું મૂલ્ય પણ કેવું વધુ આકર્ષણનું મૂલ્ય વધુ તો ઇલેક્ટ્રોન છે આ પ્રોટોન પરમાણુના કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે તો આ બંને વચ્ચે જે બળ ઉત્પન્ન થાય એ બળની પ્રબળતા કેવી હોય કે વધુ હોય ઉદાહરણ તરીકે જોઈએ તો સૂર્ય છે એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે બુધ માટે વાત કરીએ તો પૃથ્વી ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય હોય એની સાપેક્ષે બુધ ઉપર કેવું હોય ખૂબ જ વધુ કારણ કે એ કેવો છે નજીક રહેલો છે એટલે એમ કહેવાનો મતલબ એમ છે કે પરમાણુનું કેન્દ્ર છે એ જેટલું વધુ મજબૂત બરોબર જેટલું વધુ ધનભારિત એટલું બીજા પરમાણુના ઇલેક્ટ્રોન પર તેનું આકર્ષણ કેવું વધુ તો બે અણુ અથવા બે પરમાણુ વચ્ચે આકર્ષણ વધુ હોય તો એના ઉત્કલન બિંદુના મૂલ્ય કેવા હોય ઊંચા ઉત્કલન બિંદુનો મતલબ શું થાય તો કે કોઈ પણ પદાર્થ છે એને ઉકાળવા માટે એટલે ટૂંકમાં અણુઓને તોડીને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે તો જો ઉત્કલન બિંદુના મૂલ્ય કેમ વધે તો કે આકર્ષણ વધુ તો બે અણુને તોડવા માટે આપવી પડતી ઊર્જા વધુ અને આપવી પડતી ઊર્જા વધુ તો ઉત્કલન બિંદુમાં શું થાય વધારો અને ઘન પદાર્થ હોય તો શું આવે ગલન બિંદુ એટલે ઘન પદાર્થ છે એને તોડી અને પીગાળવા માટે આપવી પડતી ઊર્જા તો બે અણુ વચ્ચે આકર્ષણ વધુ હોય તો એને તોડવા માટે આપવી પડતી ઊર્જા વધુ હોય તો ઘનમાંથી એ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ઊર્જા કેવી હોય તો કે વધારે હોય એટલે વાનરવાલ્સ બળની પ્રબળતા ઉપર આધાર રાખે કે એના ઉત્કલન બિંદુ વધુ હશે કે ઉત્કલન બિંદુ ઓછા હશે એવી જ રીતે ગલન બિંદુ વધુ હશે કે ઓછા એટલે એક પ્રભાવ એનો હોય છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઉપર ચાલો આપણે અન્ય બીજા પ્રભાવની વાત કરીએ તો તેમની ભૌતિક સ્થિતિ એટલે કે પદાર્થની
भौतिक स्थिति पर वांडरवाल्स बल नी प्रभाव जोवा मळे छे। એટલે કે તમે જો એની ભૌતિક સ્થિતિની વાત કરો તો એની ઉપર પણ વાંડરવાલ્સ બળનો પ્રભાવ જોવા મળે છે। જો બળની માત્રા પ્રબળ હોય તો ભૌતિક સ્થિતિ છે એ ઘન અથવા પ્રવાહી જોવા મળે। जो आपने बात करिए कि वांडरवाल्स बल छे ए प्रबल होय तो प्रबल होय नो मतलब शु तो कि बे अणुओ होय छे आकर्षण वधु होय आकर्षण वधु होय એટલે બે ને કેવા હોય વધુ વધુ નથી તો તમે આવું ક્યાંક તો ભણી રહ્યા છો ઘન પદાર્થ છે અણુ અણુ વચ્ચે જગ્યા ઓછી હોય એટલે એકબીજાથી વધુ નજીક હોય પરિણામે ઘન અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં સૌથી બંને અણુ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય એટલે બંને કેવા છૂટા છૂટા હોય એટલે વાયુ અવસ્થામાં હોય અને પ્રવાહી અવસ્થામાં છે એ ઘન અને વાયુ અવસ્થાની વચ્ચેના અંતરો ધરાવતા હોય એટલે પરિણામે એ પ્રવાહી અવસ્થાની અંદર હોય। તો જો જેમ પ્રબળતા વધુ એમ બે અણુઓ વચ્ચે આકર્ષણ વધુ અને આકર્ષણ વધુ એમ બંને એકબીજાથી નજીક અને બંને એકબીજાથી નજીક હોય તો કા ઘન અવસ્થામાં હોય અને કા પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે। એટલે વાંડરવાલ્સ આકર્ષણ બળનું મૂલ્ય જો વધે એની ભૌતિક સ્થિતિમાં પણ ફેરફાર થાય ખૂબ જ વધારે પ્રબળ હોય તો ઘન અવસ્થામાં હોય એનાથી થોડું ઓછું પ્રબળ હોય તો પ્રવાહી અવસ્થામાં હોય અને સાવ ઓછી ઘનને વચ્ચેનું આકર્ષણ હોય તો કેવી અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં હોય છે। એટલે ગેસનો સિલિન્ડર છે એમાં તમે જોઈ શકો કે આપણે ઘરે ગેસનો સિલિન્ડર આવે એમાં બ્યુટેન વાયુ ભરેલો હોય તો એ ગેસના પાત્રમાંથી વાયુ બહાર આવે છે ત્યારે કેવા સ્વરૂપે હોય તો કે વાયુ સ્વરૂપે હોય પણ એ બોટલની અંદર હોય ત્યારે પ્રવાહી સ્વરૂપે હોય તો રીઝન શું તો કે ફક્ત દબાણ કેવું હોય વધારવામાં આવ્યું હોય તો દબાણ વધે પરિણામે શું થશે બે અણુઓ નજીક નજીક આવશે નજીક આવવાના લીધે એ વાયુમાંથી કેમાં રૂપાંતર થાય તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે। એટલે એ વાંડરવાલ્સ બળ ઉપર આધાર રાખે કે એની ભૌતિક સ્થિતિ કેવી હશે। ચાલો બીજું જોઈએ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ પર અસર કરતા પરિબળ એટલે આ વાંડરવાલ્સ આકર્ષણ બળમાં વધારો થવો કે ઘટાડો થવો એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એની આપણે ચર્ચા કરવાની છે। એટલે આ બે માર્કની અંદર અથવા એક માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે કે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરતા પરિબળોના નામ જણાવો અથવા નીચે આપેલામાંથી એમસીક્યુ સ્વરૂપે પૂછે તો કયા પરિબળ વાંડરવાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરે છે આવા પ્રશ્ન પૂછી શકે છે। પહેલું અણુનો આકાર એટલે વાંડરવાલ્સ આકર્ષણ બળ છે એ પ્રબળ હશે કે નિર્બળ એનો આધાર એક અણુના આકાર ઉપર રહેલો હોય એટલે અણુ કેવા પ્રકારનો રહેલો છે એની ઉપર આધાર રાખે છે। બીજું પરિબળ જોઈએ તો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એ અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે કે બીજા પરમાણુના કેન્દ્રનું આકર્ષણ એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેટલા પ્રમાણમાં હશે એટલે કે પ્રબળ હશે કે નિર્બળ હશે। ઝાઝા ઇલેક્ટ્રોન હશે તો આકર્ષણ કેવું થઈ જાય તો ઓછું કારણ કે વહેંચાઈ જવાનું છે બધા ઇલેક્ટ્રોન ઉપર એનું આકર્ષણ લાગે તો પરિણામે એક ઇલેક્ટ્રોન ઉપર લાગતો એની સાપેક્ષમાં બીજા બધામાં વહેંચાઈ જાય એટલે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર પણ આધાર રાખે છે। ચાલો બીજું સરેરાશ આંતર આણ્વીય અંતર એટલે સરેરાશ આ બે અણુઓ વચ્ચેનું અંતર કેટલું છે એ અણુઓના અંતર ઉપર પણ આધાર રાખે છે। એટલે આપણે સૂર્યમંડળની વાત કરી એ પ્રમાણે કે બુધ ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે એના લીધે તો બંને વચ્ચેનું અંતર છે એ ઓછું છે એની સાપેક્ષે આપણે પ્લુટો કે નેપ્ચ્યુનની વાત કરીએ તો બંને વચ્ચેનું અંતર વધુ હોવાના લીધે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ કેવું હોય ઓછું લાગે ખરું પણ કેવું ઓછું પ્રમાણ એટલે બંને અણુ વચ્ચે સરેરાશ અંતર કેટલું છે એ પણ શું વાંડરવાલ્સ બળની પ્રબળતા ઉપર એટલે કે આકર્ષણ બળ ઉપર અસર કરે છે। ચોથા નંબરની વાત કરીએ તો અણુની સંપર્ક સપાટી એટલે કે અણુ છે એનો કેટલો ભાગ છે એટલે સંપર્ક મતલબ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવી શકે એવી સપાટી
કેટલી છે જો સંપર્ક સપાટીનું મૂલ્ય વધુ હોય તો એ પ્રમાણે આકર્ષણ વધશે અને સંપર્ક સપાટીનું મૂલ્ય ઓછું હશે તો એ પ્રમાણે આકર્ષણમાં ઘટાડો થશે એટલે આ ચાર બાબતો છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ કેટલા પ્રમાણમાં લાગશે અથવા ઘટાડો થશે એની ઉપર અસર કરે છે તો આપણે અહીંયા સુધી કાલ અને આજના વિડિયોની વાત કરીએ તો આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી તો કેના વિશે ભણવાનું છે એટલે કે અણુ હોય છે અમુક પ્રકારના ઘન હોય પરિણામે એ ઘન અથવા પ્રવય અથવા વાયુ અવસ્થામાં હોય ના ત્રણ અવસ્થા વિશે આપણે ચર્ચા કરવાની છે હવે બીજી બાબત શું તો એમાં રહેલા આકર્ષણ બળને વાન ડર વાલ્સ બળ કહેવાય અને એના વિશેની પણ આપણે ચર્ચા કરી કે ભાઈ શેના લીધે ઉત્પન્ન થાય અને વાન ડર વાલ્સ બળ કોને કહેવામાં આવે છે અને કાલ એના ત્રણ પ્રકારની ચર્ચા કરી હતી તો એના ત્રણ પ્રકાર વિશેમાંથી આપણે આજે એક પ્રકાર વિશેની ચર્ચા કરવાની છે જે આપણે બોર્ડ નંબર 2 ની અંદર ચર્ચા કરી ચાલો પ્રશ્ન છે એ થોડુંક પ્રેક્ટિકલી તમારી રીતે મગજની અંદર હું જે શબ્દો બોલું છું એ પ્રમાણેની આકૃતિ તમારા મગજમાં દોરાતી જાય તો ઝડપથી સમજાશે કે હું જે કહેવા માંગુ છું આ પ્રકારનો છે એટલે તમે ઇમેજિનેશન કરી શકશો તો ઝડપી થશે સમજવામાં કંઈ તકલીફ પડશે નહીં અને એમાં આવતું જે લખાણ છે કારણ કે આપણે બધું લખાણ બોર્ડ ઉપર લખી શકીએ ને બુકમાં આપ્યું છે અમુક વસ્તુઓ તમને બોલીને સમજાવવાની હોય તો એ લખાણ તમે એક વખત સમજાશો તો પોતાની રીતે પોતાની ભાષાની અંદર પણ લખી શકો છો તો આપણે બોર્ડ નંબર 2 ની અંદર પહેલા પ્રકારનું જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એની ચર્ચા કરશું ચાલો તો જો ત્રણ પ્રકારમાંથી પહેલો પ્રકાર હતો લંડન બળ એને બે બીજા નામથી પણ ઓળખાય તો એની ચર્ચા કરી તો પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે પેલું લંડન બળ એટલે શું સમજાવો જો આ બધા બે કે ત્રણ માર્કની અંદર પૂછવા લાયક પ્રશ્ન છે અથવા બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો બે નામ છે એક છે વિસર્જન બળ વિશે નોંધ પ્રશ્ન કેવો પૂછાય તો કે વિસર્જન અથવા એની જગ્યાએ વિક્ષેપણ વિક્ષેપણ અથવા વિસર્જનનો મતલબ છે એની અંદર ખલેલ પહોંચવી એને ડિસ્ટર્બ કરવું બરોબર છે તો વિસર્જન બળ વિશે ટૂંક નોંધ લખો આ ત્રણ માંથી કોઈ પણ શબ્દ છે એનો ઉલ્લેખ કરેલો હશે અને એના પ્રમાણે આપણે પ્રશ્ન પૂછવામાં આવશે તો આપણે ચાલુ કરીએ કે લંડન બળ એટલે શું કે વિક્ષેપણ બળ એટલે શું અથવા વિસર્જન બળ એટલે શું અને કેવી રીતે ઉત્પન્ન થાય છે તો આ પ્રકારના આકર્ષણ શબ્દ શું છે તો કે આકર્ષણ એટલે આંતરાણીય બળની અંદર આવે આ પ્રકારના આકર્ષણ બળનો પ્રસ્તાવ એટલે તમને ખબર છે રજૂઆત સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક નામ છે ફ્રિટ્ઝ લંડને કરેલો હોવાથી તેને લંડન બળ તરીકે પણ ઓળખાય છે તો જો લંડન બળ નામ પડવાનું રીઝન શું તો કે સૌપ્રથમ આવા પ્રકારનો બળનો પ્રસ્તાવ એટલે કે રજૂઆત છે
એ ફ્રિજ લંડન નામના વૈજ્ઞાનિકે કરેલી એટલે એના નામ ઉપરથી એને ઓળખવામાં આવે છે તો કે લંડન બર્ડ તરીકે ઓળખવામાં આવે છે તો આની વાત કરીએ તો સામાન્ય રીતે પરમાણુ કે અણુ સામાન્ય રીતે परमाणु के अणु खरा पण केवा अध्रुवीय એટલે એની અંદર તમને ધનવીજ ભારિત અને ઋણવીજ ભાર એટલે બે ધ્રુવો ધ્રુવો કોને કહેવાય એની પણ ચર્ચા આપણે હમણે ઉદાહરણ આની અંદર કરીએ તો પરમાણુ કે અણુ એમાં અણુ કેવા તો કે અધ્રુવીય અણુમાં તેમના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ વીજભારનું વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય ઇલેક્ટ્રોનના વીજભારનું વાદળ એક સમાન રીતે વહેંચાયેલું હોય તો જો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ તો કે આકૃતિમાં આપણે બે પરમાણુ લઈએ પહેલાને પરમાણુ એક કહીએ પરમાણુ એક અને બીજાને પરમાણુ નંબર બે આપે પરમાણુ બે માં ઇલેક્ટ્રોન નું વાદળ ઇલેક્ટ્રોન વીજભાર નું વાદળ સમાન રીતે વહેંચાયેલ છે તો જો એ જ વસ્તુ આપણે આકૃતિ દ્વારા સમજીએ કેવી રીતે સમાન રીતે વહેંચાય છે તો જો હું અહીંયા બે પરમાણુ દર્શાવું છું અહીંયા એનો ધનવીજ ભાર આને આપણે પરમાણુ એક કહીએ અને અહીંયા હું બીજો પરમાણુ દર્શાવું છું આને આપણે પરમાણુ બે કહીએ તો જુઓ આ પરમાણુની અંદર વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ ધન વિદ્યુત ભારિત એટલે પરમાણુનું કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન સમાન રીતે બધી દિશામાં છે સમાન રીતે કેવા છે બધી દિશાની અંદર રહેલા છે એટલે એની ઉપર રહેલા ઇલેક્ટ્રોનના વીજભારનું વાદળ એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું ઋણ વીજભાર છે એનું પ્રમાણ સરખું નીચે જાવ તો સરખું સાઈડમાં ગ્રુપમાં આખા પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કેવું છે કોઈને દુઃખ ન લાગે એવી રીતે સમાન રીતે વહેંચાયેલી છે તો આવા બે પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે અથવા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું બને છે તો કેવા પરમાણુ તો કે જેમાં ઇલેક્ટ્રોનના વીજભારનું વાદળ આખા પરમાણુની અંદર સમાન રીતે વહેંચાયેલું છે હોય ત્યારે તો આવા પરમાણુ સોરી આવા બે પરમાણુ એક નહીં આવા બે પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે એવું બને છે કે એક પરમાણુના ઇલેક્ટ્રોન વીજભાર વાદળમાં વિક્ષેપણ પડે છે એટલે જ્યારે આવા બે પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનના
એ બીજા કોઈ પરમાણુના એટલે કે પરમાણુ નંબર 2 ના સંપર્કમાં આવે એટલે સંપર્કની અંદર આવવાના લીધે એટલે એક જણાને બીક લાગી હોય તો જેને બીક નથી લાગી એના સંપર્કમાં આવવાના લીધે એને પણ થોડી ઘણી શું લાગે બીક લાગે એટલે આ અણુ એટલે કે જેની અંદર બે ધ્રુવ ઉત્પન્ન થયા છે એ બીજા અણુની અંદર એટલે કે એના સંપર્કમાં આવે ત્યારે તેની અસર શું થાય અનુભવે છે એટલે આ અણુ જ્યારે પરમાણુ 2 ની સંપર્કમાં આવશે કે જેની અંદર ઇલેક્ટ્રોન છે બધી જગ્યાએ સમાન રીતે વહેંચાયેલો છે તો આની અસર કેની અંદર જોવા મળશે તો કે પરમાણુ 2 ની અંદર જોવા મળશે એટલે એક બેન્ચ ની અંદર બે વિદ્યાર્થીઓ બેઠા હોય તો પેલા વિદ્યાર્થીને ભણવાની ઈચ્છા ન થાય તો એની બાજુમાં બેઠો હોય એના સંપર્કમાં આવે એટલે ઓલાને શું કહેશે કાલને આપણે ભણવું નથી એટલે થોડી ઘણી અસર બાજુવાળા ઉપર પણ પડે એટલે પરિણામે બીજા નંબરનો અણુ હતો એની અંદર પણ શું થવાનું તો કે ઇલેક્ટ્રોનની ઘનતામાં વિક્ષેપણ થવાનું છે એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતામાં ખલેલ પહોંચે છે અને પરિણામે ઇલેક્ટ્રોન છે એ જમણી બાજુ ભેગા થશે અને તેના બીજા છેડે શું થવાનું તો કે ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થવાનું ઉણપ સર્જાય છે જો પરમાણુ 1 ની વાત કરીએ તો પરમાણુ 1 ની જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થયો તો કે વધારો અને પરિણામે એની ઉણપ વાળો બીજા પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ વાળો છેડો એ પરમાણુ 1 ની ઇલેક્ટ્રોન ઘનતા વાળા છેડા તરફ ઉત્પન્ન થાય છે અને જ્યારે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ એ પરમાણુ 1 ના જેવી રીતે જમણી બાજુ જોવા મળે છે એટલે ખાસ આકૃતિ દોરો ત્યારે અહીંયા ઋણ લખો તો ફરજિયાત અહીંયા ધન આવે અને અહીંયા ઋણ આવે જો અહીંયા ધન લખો તો ફરજિયાત અહીંયા ઋણ આવે એવી ભૂલ થાય નહીં એટલે ખાસ ધ્યાન રાખજો ઋણ અને ધન બંને બાજુ બાજુમાં આવવા જોઈએ તો આ પરમાણુ 1 છે એ શું છે તો કે જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા અને આની અંદર શું કહેવાનું તો કે પ્રેરિત દ્વિધ્રુવીય પરમાણુ એટલે આના લીધે એ કેવો બન્યો તો કે ધન અને ઋણ વિજભારિત બન્યો છે એટલે દ્વિધ્રુવીય અણુ બન્યો છે તો આવા પ્રકારની રચના જો આપણે વાત કરીએ તો અણુ માટે વાત કરીએ આપણે કોની ચર્ચા કરી પરમાણુ તો આવી જ વસ્તુ તમે અણુ માટે પણ શું કરી શકો છો એપ્લાય કરી શકો છો તો આ પ્રકારનું આકર્ષણ બળ છે અણુની અંદર પણ ઉત્પન્ન થાય છે તો આપણે બોર્ડ નંબર 3 ની અંદર થોડુંક એવી માહિતી બાકી છે એની ચર્ચા કરી લઈએ તો જો તો આ પ્રકારના આકર્ષણ બળ બે અણુમાં પણ સમજાવી શકાય છે દાખલા તરીકે વાત કરીએ તો આપણે એક અણુ લઈએ આ અણુ અંદર શું થયું છે ઇલેક્ટ્રોનની ખલેલ પહોંચી છે પરિણામે આપણે એવું કરીએ કે આ વખતે ડાબી બાજુ ઉપર શું થવાની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો છે અહીંયા આપણે અણુ નંબર 1 કહીએ કોઈ બરાબર છે તો પરિણામે આના લીધે હંમેશા બાજુવાળાને શું થવાની એની અસર થવાની છે તમે વાતો કરતા હોય તો તમારા બાજુવાળાનું તમારા લીધે થોડી ઘણી અસર તો થાય એને વાતો કરવાનું મન તો થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો પરિણામે બાજુમાં રહેલા અણુની અંદર પણ ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય વધારો થાય છે તો અહીંયા પણ અણુ નંબર 2 એમાં તમે આવા પ્રકારના બંને શું જોઈ શકો દ્વિધ્રુવો જોઈ શકો છો આ જ વસ્તુ આ આકૃતિ દોરી એ પણ તમે પરમાણુ માટે દોરી શકો છો અને પરમાણુ માટે આકૃતિ દોરી અણુ માટે તમે દોરી શકો છો તો દ્વિધ્રુવીય એટલે શું તો કે એક પરમાણુની અંદર
ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા છે પણ કોઈ કારણોસર એની અંદર વિક્ષેપણ થાય એટલે ખલેલ પહોંચે પરિણામે એક ઇલેક્ટ્રોન થી બધા એક છેડે ભેગા થાય તો એ ઇલેક્ટ્રોન જે છેડે ભેગા થયા હોય એના સામેના છેડે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે એટલે એની જરૂરિયાત ઊભી થાય છે તો આવા અસરના લીધે એમાં બાજુવાળો પરમાણુ હોય એની અસર પણ એને જ્યારે આવા પ્રકારનો પરમાણુ એના સંપર્કમાં આવે ત્યારે એમાં પણ એવી અસર ઉત્પન્ન થાય છે અને પરિણામે એમાં પણ એક છેડે ઇલેક્ટ્રોન ભેગા થાય છે અને એના બીજા છેડે ઇલેક્ટ્રોન છે એની ઉણપ સર્જાય છે આટલું આપણે આ પ્રશ્ન માટે ધ્યાનમાં રાખવાનું છે અને આ જે અણુ બન્યો અથવા જે પરમાણુ બન્યો એને દ્વિધ્રુવીય અણુ અથવા દ્વિધ્રુવીય પરમાણુ કહેવામાં આવે છે એટલે કે જેની અંદર બે ધ્રુવો હોય એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ એવા પ્રકારના પરમાણુ અથવા અણુને દ્વિધ્રુવીય અણુ અથવા પરમાણુ કહે છે તો આ પ્રકારના આકર્ષણ બળમાં એક અણુ કે પરમાણુની ઇલેક્ટ્રોન ઘનતા જો વ્યાખ્યા જોઈએ આ પ્રકારના આકર્ષણ બળમાં તો કે આ પ્રકારના આકર્ષણ બળમાં એક અણુ કે પરમાણુની ઇલેક્ટ્રોન ઘનતામાં એક અણુ કે પરમાણુ બેમાંથી કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં લાક્ષણિક વિક્ષેપણ પડતા લાક્ષણિક વિક્ષેપણ વિક્ષેપણનો મતલબ ખલેલ પડતા તેની અસર બીજા પરમાણુ કે અણુની ઇલેક્ટ્રોન ઘનતા પર જો એક પરમાણુ છે એની અંદર એની ઘનતાની અંદર વિક્ષેપણ પડતા શું થાય છે તો કે એક દ્વિધ્રુવીય પરમાણુ બને છે અને એની અસર બીજા અણુ અથવા પરમાણુ પર પડતા તેમાં શું થાય છે તો કે વિક્ષેપણ થાય છે કોનું તો કે બીજા પરમાણુ અથવા અણુનું અને તેથી તેમના વચ્ચે ઉત્પન્ન થતા અથવા ઉદ્ભવતા આકર્ષણ બળને વિક્ષેપણ બળ કહે છે તો જો હંમેશા તમને ખબર છે કે ધન વીજભાર છે એ ઋણ વીજભારને શું કરે પોતાની તરફ ખેંચે છે તો જો અહીંયા આ બે વિક્ષેપણના લીધે અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થયો એ ઋણ વીજભારના લીધે બીજા પરમાણુની અંદર પણ શું થયો એ પ્રકારનો ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થયો તો બંને વચ્ચે શું થવાનું થોડું એવું આકર્ષણ હોવાનું આ આકર્ષણ બળને શું કહેવામાં આવે છે વિક્ષેપણ બળ કહેવામાં આવે છે અને આ વિક્ષેપણ બળ છે એની આપણે માત્રાની વાત કરીએ તો એનું પ્રમાણ કેટલું હોય એની આપણે ચર્ચા કરીએ તો જો જે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આ પ્રકારના આકર્ષણ બળ હંમેશા બે ઘટકો હોય છે ને આ પ્રકારના આકર્ષણ બળ આકર્ષણ બળ બે ઘટકો વચ્ચેના બે ઘટકો મતલબ બે પરમાણુ અથવા અણુ વચ્ચેના અંતરના છ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે આનો મતલબ તમે એવું કહી શકો કે આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય
કે એના અંતર અંતર એટલે r અને r ના 6 ઘાત ના વ્યસ્ત પ્રમાણ એટલે 1 / r ની 6 ઘાત ના પ્રમાણ માં હોય છે એટલે તમને કદાચ એમ કે બે અણુ વચ્ચેનું અંતર આટલું છે તો એના આકર્ષણ બળ એટલે કે લંડન બળ નું મૂલ્ય કેટલું હશે તો તમારા અંતર ની 6 ઘાત કરી અને 1 ને એના વડે ભાગી દેવાની જે મળે એનું શું થવાનું આકર્ષણ બળ નું મૂલ્ય તો આ આકર્ષણ બળ બળ છે એ બે ઘટકો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોય ત્યાં સુધી પ્રવર્તે તો આ આકર્ષણ બળ કયું આકર્ષણ બળ લંડન બળ જ્યારે વાન ડર વાલ્સ બળ નું 4.5 એંગસ્ટ્રોમ જ્યારે આ આકર્ષણ બળ એટલે કે લંડન બળ નું મૂલ્ય બે ઘટકો વચ્ચે 500 પાઇકોમીટર જેટલું અંતરમાં જ પ્રવર્તે છે પ્રવર્તે મતલબ પ્રસરે છે અને આ બળનું મૂલ્ય અથવા એ બળની પ્રબળતાનો દ્વિધ્રુવીયતા પર રહેલો હોય છે અને આ બંને દ્વિધ્રુવીય બન્યા એની ઉપર રહેલો હોય છે એટલે આ બળનો આધાર કોની ઉપર રહેલો હોય તો પરમાણુ કે અણુની દ્વિધ્રુવીયતાને દ્વિધ્રુવીયતા પર રહેલો હોય છે બળની પ્રબળતાનો ખાલી આટલું હોય છે એડ કરવાનું છે પ્રબળતાનો આધાર કોની પર રહેલો હોય કે જે એની દ્વિધ્રુવીયતા છે એ દ્વિધ્રુવીયતા ઉપર રહેલો હોય છે કે દ્વિધ્રુવીયતા એટલે કે આમાં ઋણબીજ ભારનું મૂલ્ય જેટલું વધુ એટલું બંને વચ્ચેનું આકર્ષણ કેવું વધારે જેમ એ બંનેની દ્વિધ્રુવીયતાની પ્રબળતા વધુ હશે એમ બંને વચ્ચેનું આકર્ષણ કેવું વધુ અને આકર્ષણ જેટલું વધુ એમ લંડન બળ અથવા વિસર્જન બળ અથવા વિક્ષેપણ બળ છે એનું મૂલ્ય કેવું મળવાનું વધુ મળવાનું છે તો આ ટોપિક ની અંદર આપણે ફક્ત શું સમજ્યા તો કે એવું સમજ્યા કે જે પરમાણુ અથવા અણુ છે એમાં ઇલેક્ટ્રોન બધી જગ્યાએ સમાન રીતે વહેંચાયેલા હોય એની અંદર કોઈ વિક્ષેપણ એટલે કોઈ ખલેલ ના લીધે એમાં શું થવાના ઇલેક્ટ્રોન એક તરફ વહી જવાના એટલે બીજા છેડા તરફ શું થવાનું તો કે અહીંયા ઇલેક્ટ્રોન ની ઉણપ સર્જાવાનું આ સ્થિતિ વાળો કોઈ પરમાણુ બીજા પરમાણુના સંપર્કમાં આવે ત્યારે આ પરમાણુમાં જેવી અસર ઉત્પન્ન થઈ છે એવી જ અસર બીજા પરમાણુમાં ઉત્પન્ન કરે એટલે એમાં પણ ઇલેક્ટ્રોન છે એમાં વિક્ષેપણ પડે એટલે ઇલેક્ટ્રોન એક છેડા તરફ વહી જવાના અને બીજા છેડા તરફ એની શું થવાની ઉણપ સર્જાવાની છે તો આવી પ્રોસેસ છે એને વિક્ષેપણ બળ કહેવાય એનું મૂલ્ય કેટલું તો કે આવા મૂલ્ય બે ઘટકો એટલે કોઈ બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે એના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં તમને મળે બીજું આ બળ છે ક્યાં સુધી પ્રસરી શકે તો કે બે ઘટકો વચ્ચેનું અંતર 500 પાઇકોમીટર એટલે 10^-12 ઘાત મીટર થાય તો એટલા અંતર દૂર રહેલા હોય બે પરમાણુ તો જ એમાં લંડન બળ ઉત્પન્ન થાય એનાથી વધારે અંતરે રહેલા હોય તો ઉત્પન્ન થતું નથી એ અને આ બળની પ્રબળતાનો આધાર છે એ કોની ઉપર રહેલો છે તો જે અણુ છે એ દ્વિધ્રુવીય બને છે એની દ્વિધ્રુવીયતા પર રહેલો છે કે દ્વિધ્રુવીયતા કેટલી પ્રબળ બને એમ બળ છે કેવું હોય વધુમાં વધુ પ્રબળ હોય છે તો આટલા જ પ્રશ્નની અંદર આપણે યાદ રાખવાનું છે બાકીનું લખાણ છે તમે આકૃતિ ઉપરથી તમારી રીતે તમારી ભાષામાં લખી શકો છો તો આપણે અહીંયા પહેલો પ્રકાર છે વંડરવાસ આકર્ષણ બળ એનો પૂરો કર્યો નેક્સ્ટ વિડીયોની આપણે બીજા પ્રકાર વિશેની ચર્ચા કરીશું